કેમ છો બાળમિત્રો મજામાં ને હું સંગીતા પટેલ અશ્વમિક વિદ્યાલય મિત્રો આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર બાર આપત્તિ અને વ્યવસ્થાપન જોઈ રહ્યા છીએ તેમાં આપણે વિવિધ આપત્તિઓ જોઈ અને તેના વ્યવસ્થાપન એટલે કે આપત્તિઓ આવે તે સમયે આપણે શું સાવચેતી રાખવી જોઈએ તો તે આપણે કેટલીક આપત્તિઓ જોઈ તેમાં આપણે ભૂકંપ વિશે માહિતી મેળવી પૂર વિશે માહિતી મેળવી દુષ્કાળ વિશે જોઈશું દુષ્કાળ એ વિનાશકારી અને લાંબા સમય સુધી પોતાની માઠી અસરો છોડે એવી કુદરતી આપત્તિ છે આ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે મોસમી આબોહવામાં દુષ્કાળ સમયાંતરે પડતા એવી લાક્ષણિકતા છે જે વર્ષે વરસાદ ઓછો કે સાવ ના વરસે ત્યારે આ સમસ્યા ઉદભવે છે અછતની સ્થિતિમાં ખેતી અને જીવસૃષ્ટિને પાણીના અભાવે ભારે હાને થાય છે અને મનુષ્ય માટે અનાજની સમસ્યા તથા પાલતુ પ્રાણીઓ માટે ચારાની સમસ્યા સર્જાય છે અગાઉ દુષ્કાળમાં ભૂખમરાથી ભારે જાનહાની થતી હતી પણ આધુનિક સમયમાં યોગ્ય વ્યવસ્થાપનથી જાનહાનિ અટકાવી શકાય છે દુષ્કાળ એ વિનાશકારી આપત્તિ છે અને આ આપત્તિ એવી છે કે એ લાંબા સમય સુધી પોતાની અસરો છોડી જાય છે અને આ આપત્તિ જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે જે જરૂરી વસ્તુ છે પાણી અને ખોરાક એની સાથે આ આપત્તિ જોડાયેલી છે જે વર્ષે અરસા વરસાદ ઓછો પડે અથવા તો વરસાદ જ ના આવે તે વર્ષે આ દુષ્કાળની સમસ્યા ઉદભવે છે અને અછતની સ્થિતિમાં ખેતી અને જીવસૃષ્ટિ એ જીવસૃષ્ટિમાં આપણે પણ આવી જઈએ એ પાણીના અભાવે ખૂબ હાલાકી ભોગવવી પડે છે ખૂબ નુકસાન થાય છે અને ખૂબ વેઠવું પડે છે મનુષ્ય માટે અનાજની તંગી ઊભી થાય છે પાલતુ પ્રાણીઓ માટે ચારો થતો નથી પાણીના અભાવે અને દુષ્કાળમાં લોકો ભૂખમરાથી મરી જાય છે અને એના કારણે જાનહાનિ થાય છે પરંતુ આધુનિક સમયમાં તો યોગ્ય વ્યવસ્થાપનના કારણે આ જાનહાનિ આપણે અટકાવી શકીએ છીએ પરંતુ પહેલાના જમાનામાં દુષ્કાળ પડતો ત્યારે લોકો મરી જતા હતા કેટલાય પ્રાણીઓ દુષ્કાળનું ચિત્ર કે વરસાદ ન પડ્યો હોય ત્યારે જમીન કેવી બની જાય છે કુવાઓ સુકાઈ જાય છે એટલે પાણીના જે સ્ત્રોતો છે એ બધા સુકાઈ જાય છે અને જમીન પાણી વગરની થઈ જાય છે એના કારણે ઘણું બધું ભોગવવું પડે છે દુષ્કાળ સમયે લેવાના પગલા દુષ્કાળ પહેલા આપણે શું કરવું જોઈએ તો પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું ટપક સિંચાઈનો પ્રકાર પ્રચાર અનાજમાં માપબંધી દાખલ કરવી અનાજનો બકાડ અટકાવવા ભોજન સમારંભો પર પ્રતિબંધ મૂકવો દુષ્કાળ પહેલા આપણે શું કાળજી લેવી જોઈએ તો ટપક સિંચાઈ પદ્ધતિ કે જેમાં એકદમ ઓછા પાણીમાં પણ સિંચાઈની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે થઈ જાય છે અને ખેતીમાં સિંચાઈનો આટાપક સિંચાઈ પદ્ધતિનો જે પ્રકાર છે એ ખૂબ જ સારામાં સારો એ ઉપાય છે એવું કહી શકીએ છીએ અને અનાજમાં માપબંધી દાખલ કરવી જોઈએ અનાજનો બગાડ અટકાવવા માટે જે વિવિધ ભોજન સમારંભો થાય છે એના પર પ્રતિબંધ લગાવવો જોઈએ આ દુષ્કાળ પહેલાની કાળજી છે દુષ્કાળ દરમિયાન શું કરવું જોઈએ તો રાહત દરે અનાજની વિતરણની વ્યવસ્થા ગોઠવવી તાકીદ સિવાયના બાંધકામ બંધ રાખવા અનાજ અને ઘાસચારાની સંગ્રાખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવા દુષ્કાળ દરમિયાન શું કરવાનું તો રાહત દરે એટલે કે ઓછા પૈસે અનાજના વિતરણની વ્યવસ્થા ગોઠવવી જે સરકાર કરે છે કે રાહત દરે અનાજો સરકાર પહોંચાડે છે પૂરું પાડે છે તાકીદ સિવાયના બાંધકામ એટલે કે જે એકદમ જરૂરી ન હોય એવા બાંધકામ આ સમયે ન કરવા જોઈએ જેમ કે જો રસ્તો બનાવવાની જરૂરત ન હોય તો તે રસ્તો તે સમયે ન બનાવવો જોઈએ દુષ્કાળમાં એમ કારણ કે પાણીની પણ અછત હોય છે અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલા ભરવા જોઈએ એટલે કે જો કોઈ લોકો અનાજ અને ઘાસચારા સંગ્રહ કરી રાખતા હોય તો તેના પર પ્રતિબંધાત્મક પગલા લેવા જરૂરી છે દુષ્કાળ બાદ ભાવિ આયોજનના જળસંચયના કામોને અગ્રતા આપવી અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું નદીઓને એકબીજા સાથે જોડી સમુદ્રમાં વહી જતા પાણીને રોકવું આપણે જળસંચયના જે કામો છે એને મહત્વ આપવું જોઈએ જે જળસંચય ના જે પ્રોજેક્ટ હોય છે એ પ્રોજેક્ટને અગ્રતા આપવી જોઈએ અને એ કામો શરૂ કરી દેવા જોઈએ અનાજના બફર સ્ટોક અનાજના સ્ટોક માટે આયોજન કરવું જોઈએ અને નદીઓને એકબીજા સાથે જોડીને નદીઓનું જે પાણી સમુદ્રમાં વહી જાય છે એને રોકવું જોઈએ તો આ રીતે આપણે દુષ્કાળ સમયે પગલાં લેવા જરૂરી છે જેથી આપણે દુષ્કાળની જે હાલાકી ભોગવવી પડે છે એ આપણને ભોગવવી ન પડે આપત્તિની અસરો હવે જે આપણે આપત્તિઓ જોઈ ગયા એ આપત્તિઓથી શું અસર થાય છે તે આપણે જોઈએ તો ભૂકંપ ભૂજ સુનામી વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાનનું નુકસાન કરે છે આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા મકાનો જાહેર સગવડના મકાનો ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે જે પરિવારોએ પોતાના સ્વજનો આપત્તિમાં આપત્તિમાં અકાળે ગુમાવ્યા હોય તેવા લોકોને ભારે શોક અને હતાશા ઘેરી વળે છે જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની સ્થિતિ ભારે કફોડી થાય છે આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ હોય છે આપત્તિની અસરોમાં આપણે જોઈએ તો આ ભૂકંપ પૂર સુનામી વાવાઝોડું જેવી આપત્તિ આવે ત્યારે મોટા પ્રમાણમાં જાલમાનનું નુકસાન થાય છે અને આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં જ્યાં આપત્તિ આવી હોય ત્યાં રસ્તા મકાનો જાહેર સગવડના મકાનો ફરીથી બાંધવાના હોય તો વર્ષો નીકળી જાય છે અને જે પરિવારજનોએ આ આપત્તિમાં પોતાનું સ્વજન ગુમાવ્યું હોય તો તે પરિવાર ખૂબ જ શોક અને હતાશામાં જતા રહે છે અને જે પરિવારોએ કમાનાર વ્યક્તિ એટલે કુટુંબમાં કમાનાર વ્યક્તિ એક જ હોય અને તે ગુમાવી દીધી હોય તો તે પરિવારની સ્થિતિ ખૂબ જ કફોડી બની જાય છે અને આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને છે કોઈ આપત્તિ એવી આવી જાય કે તેમાં કોઈ વ્યક્તિ વિકલાંગ બની જાય છે તો તેને તેના પુનર્વ્યસનની તેના સાર સંભાળની સમસ્યા ખૂબ જ વિકટ બની જાય છે આ પ્રકારની મુખ્ય અસરો જોવા મળે છે આપત્તિઓની અસરો અંશે તમામ લોકો પર પડે છે પણ તેની સૌથી માઠી અસરો ગરીબ માણસો અને અભાવગ્રસ્ત ગ્રસ્તો પર વધુ થાય છે માનવ જીવન પર તેની વિઘાતક અસરો ઓછી કરવા સાવચેતી લોકજાગૃતિ અને તંત્રને સજ્જ કરવા જેવા પગલા ભરવાથી તેની વિનાશક તીવ્રતા ઓછી કરી શકાય છે આપત્તિ કે અકસ્માતોની કેટલીક ઘટનાઓ માનવ સર્જિત હોય છે જો આપણે સાવચેતી કે અગમચેતી દાખવીએ તો આવી ઘટનાઓ નિવારી શકાય છે ઘણીવાર આપત્તિ સમયે લોકો રાહત કે બચાવ કાર્યમાં મદદરૂપ થવાના બદલે તે કામગીરીમાં અવરોધ કે વિલંબ થાય તે રીતે વાહનો ઊભા રાખીને મોબાઈલ ફોનથી વિડીયો ઉતારવા માંડે છે જેના લીધે અસરગ્રસ્તોના જીવનું જોખમ પણ સર્જાય છે આવા સમયે આપણે રાહત અને બચાવ કામગીરીમાં તંત્રને મદદરૂપ થવું જોઈએ આપણે જે ઉપર અસરો જોઈ એ આપત્તિની અસરો હતી અને આપત્તિઓની અસરો ઓછા વધતા પ્રમાણમાં બધા લોકો પર પડે જ છે પરંતુ તેની સૌથી ખરાબ અસર ગરીબ માણસ અને જે વ્યક્તિ જે લોકો પર વસ્તુઓનો અભાવ છે એ અભાવગ્રસ્ત લોકો પર આપત્તિઓની અસર ખૂબ થાય છે અને માનવ જીવન પર તેની વિઘાતક અસર ઓછી કરવા માટે સાવચેતી લોકજાગૃતિ અને તંત્રને સજ્જ કરવા જેવા પગલાં ભરવાથી આ આપત્તિઓની તીવ્રતા જે છે એ ઓછી કરી શકાય છે આપત્તિ કે અકસ્માતોની કેટલીક ઘટનાઓ કેવી હોય છે માનવસર્જિત હોય છે અને માનવસર્જિત જે ઘટનાઓ છે એ આ માનવસર્જિત ઘટનાઓને આપણે થતી રોકી શકીએ છીએ જો આપણે સાવચેતી કે અગમચેતી રાખીએ તો આ ઘટનાઓને આપણે નિવારી શકીએ છીએ અને ઘણી એવું થાય છે કે આપત્તિ સમયે લોકો રાહત કે બચાવ કાર્યમાં મદદરૂપ તો થતા નથી પરંતુ તેના બદલે શું કરે છે કે તે કામગીરીમાં અવરોધ કે વિલંબ ઉભો કરે છે અને કેટલીક જગ્યાએ તો વાહનો ઊભા રાખીને મોબાઈલ ફોનથી વિડીયો ઉતારવા માંડે છે આપત્તિ આવી હોય તો અને જેના લીધે જે અસરગ્રસ્તોના જીવનું જોખમ હોય છે એ ખૂબ જ વધી જાય છે તેમને બચાવી શકાતા નથી હવે આવા સમયે રાહત અને બચાવ કામગીરીમાં આપણે તંત્રને સરકારને મદદરૂપ થવું જોઈએ નહીં કે તેમના કાર્યમાં આપણે અવરોધ કે વિલંબ બનવું જોઈએ જાણવું ગમશે તીડ પ્રકોપ જૈવિક આપત્તિ તીડ એ કીટક વર્ગમાં આવે છે તેની અગિયાર હજારથી પ્રજાતિઓ જોવા મળે છે વળી તે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે ગુજરાતના અને આવેલી કચ્છ બનાસકાંઠા પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તેનો ઉપદ્રવ જોવા મળ્યો હતો ગુજરાતમાં જોવા મળેલ તીડ રણતીડ કે ખૌદ્ર તીડ નામે ઓળખાય છે આ પ્રજાતિના તીડ કરોડોની સંખ્યામાં ઝુંડ રૂપે ત્રાટકે છે તેના જીવનકાળ દરમિયાન પોતાના વજનથી હજાર ગણું ખાય છે પોતાના સ્થળાંતર માર્ગમાં એ જ્યાં ઉતરે ત્યાં ખેતી પાક લીલી વનસ્પતિ વૃક્ષોના પાંદડાને આહાર બનાવીને એ વિસ્તારના ખેતપાકોને સફાચટ કરી મૂકે છે જે ક્ષેત્રોમાં તીડનો ઉપદ્રવ થાય ત્યાં ખેતી પાકોના અભાવે અનાજની દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય છે જો કે આજના આધુનિક વાહન વ્યવહારની સુવિધાના સમયમાં અન્ય પ્રદેશોમાંથી અનાજ લાવી આ તંગી દૂર કરી શકાય છે તીડનો નાશ કરવા ખેતીવાડી વિભાગની સૂચના મુજબ ખાસ દવાઓનો છંટકાવ કરવાથી તેનો નાશ કરી શકાય આ આપણને જાણવું ગમશે કે તીડ એ પ્રકોપ જૈવિક આપત્તિ કહેવાય છે શેમાં આવે છે કીટક વર્ગમાં આવે છે આ બે હજાર ગુજરાતના રણ વિસ્તાર અને રણકાંઠે આવેલી કચ્છ બનાસકાંઠા પાટણ જિલ્લાના વિસ્તારોમાં આનો ઉપદ્રવ જોવા મળ્યો હતો અને રણ તીડ કે ખોદરા તીડ તરીકે ઓળખાય છે કારણ કે એ ઘણું બધું ખાઈ જાય છે પોતાના વજન કરતા એ હજાર ગણું ખાઈ જાય છે અને ખેતરોના ખેતરો સફાચટ કરી નાખે છે એના એને દૂર કરવા માટે એનો નાશ કરવા માટે ખાસ દવાઓનો છંટકાવ કરવાથી એનો નાશ કરી શકાય છે અને મિત્રો આપણે અત્યારે જે મહામારીના ભોગ બની રહ્યા છે એટલે કે કોરોના મહામારી એ પણ એક આપત્તિ જ કહેવાય છે એક એક માનવસર્જિત આપત્તિ છે કોરોના બરાબર ને મિત્રો અને એમાં પણ આપણને કેટલાય લોકોને એના જે એનું જે નુકસાન છે એ ભોગવવું પડ્યું છે આપણે પણ એમાં આવી જઈએ છીએ આપણે પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આપણી શાળાઓ ચાલુ નથી થતી કારણ કે આ કોરોના મહામારી કોરોના આપત્તિના કારણે આપણે પણ શાળામાં જઈ શકતા નથી આપણને પણ ઘણી બધી મુશ્કેલી આપણે પણ ઘણી બધી મુશ્કેલી અનુભવી રહ્યા છે બરાબર ને મિત્રો તો કોરોના પણ એક આપત્તિ જ છે એવું કહી શકાય છે અને એના કારણે જાનમાનને નુકસાન થઈ રહ્યું છે કેટલાય લોકોના મૃત્યુ થયા છે અને કેટલાય લોકો એનાથી સંક્રમિત હજી પણ છે અને હજી પણ કેટલાય લોકો એના સંક્રમણમાં આવશે એ કંઈ ખબર નથી બરાબર ને મિત્રો અને એનાથી ગરીબ લોકોને અને જે અભાવગ્રસ્ત લોકો છે એને ખૂબ જ નુકસાની ભોગવવી પડી રહી છે તો મિત્રો અહીં આ ચેપ્ટર આપણું પૂરું થાય છે અને આ ચેપ્ટરમાં આપણે આપત્તિ અને વ્યવસ્થાપન વિશે માહિતી મેળવી કે પૂર દુષ્કાળ સુનામી આ બધી જે આપત્તિઓ ભૂકંપ આ બધી જે આપત્તિઓ છે એ આપત્તિઓ વિશે આપણે માહિતી મેળવી કેટલીક કુદરતી આપત્તિઓ છે અને કેટલીક માનવસર્જિત આપત્તિઓ છે તે પણ આપણે જોઈ ગયા બરાબર તો એનું જે સ્વાધ્યાય છે એ તમને પીડીએફમાં મળી જશે અને એના વધારાના પ્રશ્નો પણ તમને પીડીએફમાં મળી જશે જે તમારે સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં લખવાનું રહેશે અને અસાઇનમેન્ટ જવાબ સાથે અસાઇનમેન્ટની નોટબુકમાં લખવાનું રહેશે અને મિત્રો આ કોરોના જે આપત્તિ છે એમાં પણ આપણે સાવચેતી રાખી શકીએ છીએ જો સાવચેતી રાખીશું આપણે તો આપણે એ આપત્તિ થી પણ આપણે બચી શકીશું એમ જેમ કે આપણે માસ્ક પહેરવું જરૂરી છે બહાર નીકળીએ તો અને આપણે ડિસ્ટન્સ રાખવું સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે આપણે ઘરે આવીને હાથ બરાબર સાફ કરી લેવા જોઈએ સાબુથી અથવા તો લિક્વિડથી અને વારંવાર આપણા હાથને આપણે સેનિટાઈઝ કરતા રહેવું જોઈએ બહાર નીકળ્યા હોય તો આ રીતે આપણે અને બીજું કે આપણા જે ઘરેલું નુસ્ખાઓ છે ગરમ પાણી આપણે પીવું જોઈએ બાફ લેવો જોઈએ ઉકાળાઓ આપણે પી શકીએ છીએ તો જે ઘરેલું નુસ્ખાઓ છે એ નુસ્ખાઓ દ્વારા પણ આપણે કોરોનાને હરાવી શકીએ છીએ અને કોરોના આપત્તિથી આપણે બચી શકીએ છીએ આપણે યોગ્ય કાળજી લઈશું યોગ્ય સાવચેતી રાખીશું તો આપણે કોરોના આપત્તિને પણ આપણે હરાવી દઈશું થેન્ક યુ